गुड मॉर्निंग बाळको, धोरण त्रण विषय अंग्रेजी, एमा आपणे क्या पूछा आपणे? तो के धेट इज अ टॉय, एटले के आना पहला चेप्टर में आपणे धीसनो उपयोग अने नियमो बधुं जोई गया। एना पछी हवेना चेप्टर में धेट शुं जोईए छीए, हेट, तो एनी एक्सरसाइज कोई जा आपने, बराबर ने? तो जो ये कि नीचेना कोठा पर थी वाक्यो बनाओ, एक्सरसाइज। एक्सरसाइज एटले शू थाय? स्वाध्याय। एटले के तमे आ चेप्टर माथी जे पण सीखा होय एनी टेस्ट, एटले शू थाय? एक्सरसाइज, स्वाध्याय। चलो तो आपणे छे ने कोठामां आपेल छे एमांथी वाक्यो बनाववाना छे, बराबर ने? तो तमने बधाने खबर के आपणे रफ बुक अने भारे पेन लई लेवानी, केम के वाक्यो बनाववाना छे। तो चलो रफ बुक अने पेन काढी राखो अने वाक्यो लखता जाओ। आ गमे वाक्यो छे, बराबर, ए बधानी आगळ धेट इज आववानो ज छे, बराबर। तो आ ए टूंकमां अहींया धेट, अहींया इज अने आ बधा स्पेलिंग आपी दीधा छे। શું કરવાનું કે બધા સ્પેલિંગનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવવાના છે, બરાબર? તો જોઈએ પેલું શું છે, ટોય, એ ટોય, ટી ઓ વાય, ટોય એટલે થશે રમકડું, શું? રમકડું। તો ધેટ ઇઝનો ઉપયોગ કરવાનો છે। તો ચલો વાક્યમાં લખો ધેટ ઇઝ અ ટોય, શું લખવાનું? ધેટ ઇઝ અ ટોય, કે પેલું રમકડું છે। એનું ગુજરાતી આ રમકડું છે એવું નહીં થશે, પણ પેલું રમકડું છે આવું ગુજરાતી થશે। ચલો પેલું વાક્ય લખી લીધું, હવે એના પછી બીજા નંબરનું વાક્ય, સ્પેલિંગ શું આપેલો છે? એ ગ્લાસ। ચલો વાક્ય આખું લખો, ધેટ ઇઝ અ ગ્લાસ, શું છે? ધેટ ઇઝ અ ગ્લાસ, ગુજરાતી થાય પેલો ગ્લાસ છે, આ ગ્લાસ છે એવું નહીં થાય, કેમ કે ધીસ આપેલું છે નહીં, ધેટ છે, એટલે શું આવશે? ધેટ ઇઝ ગ્લાસ, એટલે પેલો ગ્લાસ છે। ચલો હવે એના પછી અ ફિગ, કયો સ્પેલિંગ છે? અ ફિગ, ફિગનું ગુજરાતી શું થાય? અંજીર, બરાબર। તો અંજીર એ ખાવાની વસ્તુ છે, બરાબર, અને ફોટોમાં પણ આપણે જોયું છે। ધેટ ઇઝ અ ફિગ, શું આવશે? ધેટ ઇઝ અ ફિગ, અને ગુજરાતી થશે પેલું અંજીર છે, શું થશે? પેલું અંજીર છે। ચલો એ વાક્ય કમ્પ્લીટ કર્યા પછી કયો સ્પેલિંગ આપેલો છે? અ નેસ્ટ, નેસ્ટ એટલે માળો, પક્ષીઓનો માળો હોય એને શું કહેવાય અંગ્રેજીમાં? તો કે નેસ્ટ। હવે એનું વાક્ય બનાવવાનું છે, તો લખો ધેટ ઇઝ અ નેસ્ટ, શું આવશે? ધેટ ઇઝ અ નેસ્ટ, પેલો માળો છે, શું? પેલો માળો છે। ચલો એ વાક્ય બની ગયા પછી કયો સ્પેલિંગ છે? અ કપ, કપ એટલે કપ,
चा के कॉफी पीवा माटे आपणे जे कपनो यूज करता होय ए वाळो कप। चलो एनुं वाक्य लखो, धेट इज अ कप, धेट इज अ कप। गुजराती शुं थशे? पेलो कप छे। शुं? पेलो कप छे। चलो बधा वाक्यो बनी गया छे अने तमने समझाई पण गयुं हशे के धेट इज नो उपयोग कई रीते करवो अने एनुं गुजराती शुं थाय। तो तमने पाछू याद अपावी दऊं के धेटनो उपयोग दूरनी वस्तु छे ए दर्शावा माटे थाय छे। धेटनी हारे पण इज ज आवशे अने वस्तु एक ज होवी जोईए। घणी बधी वस्तुओ होय तो आपणे धेटनो उपयोग करी शकीए नहीं। चलो हवे क्वेश्चन नंबर बे, नमूना प्रमाणे नीचेना शब्दों पर थी अंग्रेजी वाक्यो बनावो। जो नमूना में आपणे अहीं गन आपेलू छे अने हारे शुं जॉइन करवानुं छे, धेट इज अ। तो चलो तमारी रफबुकमां गननी जग्याए नेस्ट लखो। શું લખવાનું છે? નેસ્ટ। પછી અહીંયા લખો ધેટ ઇઝ અ નેસ્ટ। શું આવશે? ગનની જગ્યાએ નેસ્ટ। એના પછી ગનની જગ્યાએ જાર, એના પછી ગનની જગ્યાએ ફોક્સ, એના પછી કાઉ અને એના પછી બોલ। આવી રીતે વાક્ય બનાવવાનું છે। તો ચલો પહેલું નેસ્ટ, પછી એનું વાક્ય લખો ધેટ ઇઝ અ નેસ્ટ। પેલો માળો છે, શું થાય એનું ગુજરાતી? પેલો માળો છે। એના પછી બીજું લખો ઝાર, જે એ આર, અને એનું વાક્ય લખો ધેટ ઇઝ અ ઝાર। ઝાર એટલે શું થાય? બરણી। પેલી બરણી છે, ઉછળથી શું થશે એનું? પેલી બરણી છે। એના પછી ફોક્સ, એફ ઓ એક્સ, ફોક્સ એટલે શિયાળ। શું થાય? ફોક્સ એટલે શિયાળ। ને એનું વાક્ય લખો ધેટ ઇઝ અ ફોક્સ, ધેટ ઇઝ અ ફોક્સ। પેલું શિયાળ છે, ગુજરાતી થશે પેલું શિયાળ છે। એના પછી કાવ, શું છે? સી ઓ ડબલ્યુ, કાવ એટલે ગાય। એનું વાક્ય લખો ધેટ ઇઝ અ કાઉ, ધેટ ઇઝ અ કાઉ। એનું ગુજરાતી થશે પેલી ગાય છે। શું? પેલી ગાય છે। ચલો એ લખી લીધા પછી છેલ્લો સ્પેલિંગ છે બોલ, બી એ ડબલ એલ, બોલ એટલે દડો। તો એનું વાક્ય લખો ધેટ ઇઝ અ બોલ, ધેટ ઇઝ અ બોલ। ચલો આ વાક્યનું ગુજરાતી થશે પેલો દડો છે। શું? પેલો દડો છે। ચલો સમજાઈ ગયું કઈ રીતે વાક્ય બનાવવાના હતા? આપેલા બધા સ્પેલિંગ છે એને ગનની જગ્યાએ એક પછી એક પછી લખવાનું અને વાક્ય બનાવતી વખતે એ સ્પેલિંગને ત્યાં લખી નાખવાનું, ધેટ ઇઝ અ, આ બધામાં સરખું જ આવશે, બરાબર? ચલો તો તમને સમજાઈ ગયું હશે કે ધેટ ઇઝનો ઉપયોગ કઈ રીતે થાય છે, એ ગુજરાતી શું થાય છે। તો આજે બસ આપણા જે શીખાય એના વાક્યો બનાવવાના છે, આગળનું એના પછીના વિડીયોમાં જોશું।